નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ બાલાજી એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ફરી આજે ઉપસ્થિત થયા છે આપના સમક્ષ કરંટ અફેર્સના એક નવા વિડીયો લેક્ચર સાથે. મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ તારીખ 9/12-15/2018 સુધીના કરંટ અફેર્સને લગતા પરીક્ષાલક્ષી મહત્વના પ્રશ્નોની. તો આ જે વિડીયો લેક્ચર છે, આશા રાખીએ છીએ આપને પસંદ જરૂરથી આવશે. તો લાઇક કરો અમારા વિડીયોને, આપના મિત્રો સુધી જરૂરથી જરૂર શેર કરો. તો વધુ સમયને લેતા શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો લેક્ચર. તો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રેફકોલ્ડ ઇન્ડિયા 2018 ક્યાંથી પ્રારંભ કરાવ્યો હતો? તો વિજયભાઈ રૂપાણીએ રેફકોલ્ડ ઇન્ડિયા 2018 પ્રારંભ ગાંધીનગર ખાતેથી કરાવ્યો હતો. રેફકોલ્ડ ઇન્ડિયા એ ગુજરાત સરકારનો એક મોબાઇલ રેફ્રિજરેશન અને કોલ્ડ સ્ટોરેજને લગતો એક કોન્સેપ્ટ છે. તાજેતરમાં રેફકોલ્ડ ઇન્ડિયા 2018 આયોજન ક્યાં થયું હતું? તો ગાંધીનગર ખાતે તેનું આયોજન કરવામાં આવેલું. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ કોન્ક્લેવ 2018 ભારતના કયા રાજ્યને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે? તો ગુજરાત રાજ્યને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ 2018 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોના હસ્તે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત થયેલો હતો? તો ભારતના ઉપરાષ્ટ્રપતિના હસ્તે શ્રી વિજયભાઈ રૂપાણીને, એટલે કે શ્રી વેંકૈયા નાયડુના હસ્તે વિજયભાઈ રૂપાણીને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. તાજેતરમાં ત્રીજી ઇન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફરન્સ 2018 આયોજન ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવેલું હતું? તો આ જે કોન્ફરન્સ છે, ત્રીજી ઇન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફરન્સ, એનું આયોજન ગુજરાતમાં વડોદરા ખાતે કરવામાં આવેલું. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેસ્ટર્ન પેરિફેરલ્સ એક્સપ્રેસવે, એટલે કે WPE અથવા તો કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવેનું ક્યાંથી લોકાર્પણ કરાવ્યું છે? તો મિત્રો, ગુરુગ્રામ ખાતેથી નરેન્દ્રભાઈ મોદીએ વેસ્ટર્ન પેરિફેરલ્સ એક્સપ્રેસવેનું લોકાર્પણ કરાવ્યું છે. ગુરુગ્રામ એ હરિયાણા ખાતે, હરિયાણા રાજ્યમાં આવેલું એક ગામ છે. તાજેતરમાં ભાર વિનાના ભણતરના સિદ્ધાંત અંતર્ગત કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ધોરણ 1-2 વિદ્યાર્થીઓના દફતરનું વજન શું નક્કી કરવામાં આવ્યું છે? મિત્રો, પરીક્ષાલક્ષી ખૂબ અગત્યનો પ્રશ્ન બની રહેશે. તો ખાસ ધ્યાન આપશો કે તાજેતરમાં જ ભાર વિનાના ભણતરના સિદ્ધાંત અંતર્ગત કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ધોરણ 1-10 સુધીના વિદ્યાર્થીઓનું દફતરનું વજન જે નક્કી કરવામાં આવ્યું છે તેની હવે આપણે ચર્ચા કરવાના છીએ. તો ધોરણ 1-2 વિદ્યાર્થીઓનું દફતરનું વજન જે કેન્દ્ર સરકાર દ્વારા 1.5 કિલો નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો ધોરણ 3-5 વિદ્યાર્થીઓનું દફતરનું વજન 2-3 કિલો નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો ધોરણ 6-7 વિદ્યાર્થીઓનું દફતરનું વજન 4 કિલો નક્કી કરવામાં આવ્યું છે. અને ધોરણ 8 અને 9 વિદ્યાર્થીઓનું વજન, દફતરનું વજન છે એ 4.5 કિલો નક્કી કરવામાં આવ્યું છે. અને લાસ્ટ 10મા ધોરણના વિદ્યાર્થીઓનું વજન જે 5 કિલો નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો, હવે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન પરીક્ષામાં વધારે પૂછાતા હોય છે, જેથી કરીને ફરીવાર રિપીટ કરી લઈએ કે ધોરણ 1-2 વિદ્યાર્થીઓનું દફતરનું વજન 1.5 કિલો નક્કી કરવામાં આવ્યું છે. ધોરણ 3-5 વિદ્યાર્થીઓનું દફતરનું વજન 2-3 કિલો નક્કી કરવામાં આવ્યું છે. અને ધોરણ 6-7 વિદ્યાર્થીઓનું દફતરનું વજન 4 કિલો નક્કી કરવામાં આવ્યું છે. 8-9 વિદ્યાર્થીઓ માટે 4.5 કિલો અને ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે 5 કિલો દફતરનું વજન નક્કી કરવામાં આવેલું છે. આ જ સિદ્ધાંત અંતર્ગત તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સ્કૂલોમાં શાળાએ જતા બાળકોની બેગનું વજન બાળકના વજનના 1%થી વધુ ન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો 10% બાળકના વજનથી બેગનું વજન ન હોવું જોઈએ તેવો નિર્ણય કરવામાં આવેલો છે. પરંતુ તાજેતરમાં જ આ ગુજરાત સરકારના નિર્ણયનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે, કેમ કે દરેક બાળકનું સરેરાશ વજન ઘણું ભિન્ન અલગ અલગ હોય છે, એટલા માટે આ નિર્ણયનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ભારતમાં કયો દિવસ ઉજવાય છે? તો 26 નવેમ્બરને રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય બંધારણનો અમલ, સોરી માફ કરશો, ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે થયો હતો? તો 26 નવેમ્બર 1949 રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવેલો.
વિશ્વ માલધારી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો વિશ્વ માલધારી દિવસ તરીકે 26 નવેમ્બરની જ ઉજવણી કરવામાં આવે છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા ભારતમાં મફત કાનૂની સલાહ માટે કયો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે? મિત્રો, પરીક્ષાલક્ષી અગત્યનો પ્રશ્ન છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા ભારતમાં મફત કાનૂની સલાહ માટે 15,100 એટલે કે 15100 જે મફત કાનૂની સલાહ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલો છે. મહિલા વર્લ્ડ બોલ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018માં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય મહિલા બોક્સરનું નામ શું છે? તો મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018માં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય મહિલાનું નામ મેરી કોમ છે. મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018ની ફાઇનલ મેચમાં ભારતના મહિલા બોક્સર મેરી કોમે કોને પરાજય આપીને આ ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો હાના અખોટા, જે યુક્રેનના બોક્સિંગ ખેલાડી છે, તેમને પરાજય આપીને મેરી કોમે આ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. ત્યારબાદ વાત કરીએ તો મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018ની ફાઇનલ મેચમાં બોક્સર એમસી મેરી કોમે યુક્રેનની હાના અખોટાને કઈ ઇવેન્ટમાં પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો 45-48 કિલોગ્રામ વજન વર્ગની આ ઇવેન્ટમાં મેરી કોમે હાના અખોટાને પરાજય આપીને આ ગોલ્ડ મેડલ જીતેલો છે. ભારતના મહિલા બોક્સર એમસી મેરી કોમ તાજેતરમાં સૌથી વધુ કેટલી વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતનારા વિશ્વના સૌ પ્રથમ મહિલા બોક્સર બની ગયા છે? તો 6 વખત આ તેમણે મેરી કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી છે. મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018માં શ્રેષ્ઠ બોક્સરનો એવોર્ડ કોને મળ્યો છે? તો મેરી કોમને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018 અંતર્ગત શ્રેષ્ઠ બોક્સરનો એવોર્ડ આપવામાં આવેલો છે. પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી સી કે જાફરનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ કયા રાજ્યમાંથી લોકસભાના સાંસદ હતા? તો કર્ણાટક રાજ્યમાંથી શ્રી સી કે જાફર એ લોકસભાના સાંસદ રહી ચૂકેલા હતા. તાજેતરમાં નવેમ્બર 2018 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કઈ જગ્યાએ 7મા રાષ્ટ્રીય પુસ્તક મેળાનો શુભારંભ કરાવ્યો હતો? તો અમદાવાદ ખાતે 7મા રાષ્ટ્રીય પુસ્તક મેળાનો શુભારંભ શ્રી વિજયભાઈ રૂપાણીએ નવેમ્બર 2018માં કરાવ્યો હતો. ડેવિસ કપ 2018ના વિજેતા દેશનું નામ શું છે? તો ડેવિસ કપ 2018ના વિજેતા દેશનું નામ ક્રોએશિયા છે. તાજેતરમાં ડેવિસ કપ 2018ની ફાઇનલ મેચમાં ક્રોએશિયાએ કોને પરાજય આપીને બીજી વખત ડેવિસ કપ જીતી લીધો છે? તો ક્રોએશિયાએ ફ્રાન્સને પરાજય આપીને આ ડેવિસ કપ 2018 જીતી લીધો છે. મહિલા T20 વર્લ્ડ કપ 2018ના વિજેતા દેશનું નામ શું છે? તો મહિલા T20 વર્લ્ડ કપ 2018ના વિજેતા દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા. મહિલા T20 વર્લ્ડ કપ 2018ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ કોને પરાજય આપીને આ વર્લ્ડ કપ 4થી વખત જીતી લીધો છે? તો મહિલા T20 વર્લ્ડ કપ 2018ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પરાજય આપીને આ વર્લ્ડ કપ 4થી વખત જીતી લીધો છે. મહિલા T20 વર્લ્ડ કપ 2018માં સૌથી વધુ રન કરનાર તથા પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટરનું નામ શું છે? તો એલિસા હિલી નામની જે મહિલા ક્રિકેટર છે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ અને સૌથી વધુ રન કરનારનો એવોર્ડ આપવામાં આવેલો છે. મહિલા T20 વર્લ્ડ કપ 2018ની સેમિફાઇનલ મેચમાં કઈ ટીમ સામે ભારતનો પરાજય થયો હતો? તો ઇંગ્લેન્ડ અને ભારતની સેમિફાઇનલની મેચ હતી જેમાં ઇંગ્લેન્ડે ભારતને પરાજય આપેલો હતો. મહિલા T20 વર્લ્ડ કપ 2018નું આયોજન ક્યાં થયું હતું? તો મહિલા T20 વર્લ્ડ કપ 2018નું આયોજન વેસ્ટ ઇન્ડિઝ દેશમાં કરવામાં આવેલું. તાજેતરમાં 9-24 નવેમ્બર દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ ખાતે કેટલામાં T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવેલું? તો 6ઠા મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન વેસ્ટ ઇન્ડિઝ ખાતે કરવામાં આવેલું હતું. મહિલા T20 વર્લ્ડ કપ 2020 ક્યાં યોજાવાનો છે? તો ઓસ્ટ્રેલિયા ખાતે મહિલા T20 વર્લ્ડ કપ 2020માં યોજાશે. મહિલા T20 વર્લ્ડ કપ 2022માં કઈ જગ્યાએ યોજાશે? તો સાઉથ આફ્રિકા દેશમાં મહિલા T20 વર્લ્ડ કપ 2022માં યોજાવાનો છે.
વર્ષ 2010થી દર કેટલા વર્ષે મહિલા T20 વર્લ્ડ કપ યોજાય છે? તો 2010થી દર 2 વર્ષે મહિલા T20 વર્લ્ડ કપ યોજાય છે. ક્રિકેટના T20 ફોર્મેટમાં ભારત તરફથી સદી ફટકારનાર સૌપ્રથમ મહિલા ક્રિકેટરનું નામ શું છે? તો હરમનપ્રીત કૌર, જે ભારતીય ટીમના મહિલા ક્રિકેટ ખેલાડી છે, તેઓએ T20 ફોર્મેટમાં ભારત તરફથી સદી ફટકારનાર સૌપ્રથમ મહિલા ક્રિકેટર છે. શ્રીમતી હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડ કપમાં કયા દેશ સામે સદી ફટકારીને ભારત તરફથી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયા છે? તો ન્યૂઝીલેન્ડ સામે શ્રી હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડ કપમાં સદી ફટકારીને આ રેકોર્ડ કાયમ કરેલો છે. ICC દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી વિમેન્સ T20 11ના કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો હરમનપ્રીત કૌરની ICC દ્વારા કેપ્ટનશીપ તરીકે પસંદગી કરવામાં આવેલી છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો? મિત્રો, ખૂબ અગત્યનો પ્રશ્ન બની રહેશે આવનાર પરીક્ષાઓ માટે કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએથી કરાવેલો? તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતેથી વિજયભાઈ રૂપાણીએ આ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવેલો. ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં ગુજરાતમાં ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે કોના દ્વારા સિંહઘર અને સોવેનિયર શોપનું લોકાર્પણ કરવામાં આવેલું છે? તો શ્રી ગણપત સિંહ વસાવા દ્વારા ગુજરાતમાં ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહઘર અને સોવેનિયર શોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહઘરમાં રાખવામાં આવેલા સિંહ અને સિંહણની જોડીનું નામ શું છે? મિત્રો, આ પ્રશ્નો પણ ખૂબ અગત્યનો રહેશે કારણ કે તાજેતરમાં જ સિંહને લગતા અગત ઘણા બધા એવા પ્રશ્નો જે રાજ્ય સરકાર અને ગુજરાતની જનતાને મૂંઝવી રહેલા છે. તો આ જે ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહઘર બનાવવામાં આવેલું છે ત્યાં આગળ સિંહ અને સિંહણની જોડીનું નામ સૂત્રા અને ગ્રીવા છે. આ જે સૂત્રા અને ગ્રીવા છે એ ગ્રીવા જે છે એ ગિરનારના જંગલ માફ કરશો ગિરનારના જે પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલી છે અને સૂત્રા જે છે એ સૂત્રાપાડામાંથી લાવેલી હોવાથી એને સૂત્રા નામ આપવામાં આવેલું છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કેટલા નવા સફારી પાર્ક સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? તો ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા નવા પાંચ સફારી પાર્ક સ્થાપવાની મંજૂરી આપવામાં આવેલી છે. તાજેતરમાં 27 નવેમ્બર 2018ના રોજ નાસાના કયા અવકાશયાને મંગળ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે? તો મંગળ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ તાજેતરમાં કરનારા આ અવકાશયાનનું નામ છે ઇનસાઇટ. ઇનસાઇટ ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? તો 5 મે 2018ના રોજ ઇનસાઇટને લોન્ચ કરવામાં આવેલું હતું, જેણે 27 નવેમ્બર 2018ના રોજ મંગળયાન પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. 5 મે 2018ના રોજ નાસા દ્વારા કયા રોકેટની મદદથી ઇનસાઇટ નામનું લેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું? તો તે એટલાસ V401ના મદદથી ઇનસાઇટને લોન્ચ કરવામાં આવેલું હતું. 5 મે 2018ના રોજ નાસા દ્વારા કયા ગ્રહના અભ્યાસ માટે ઇનસાઇટ નામનું અવકાશયાન લોન્ચ કરવામાં આવ્યું હતું? તો મંગળ ગ્રહના અભ્યાસ માટે ઇનસાઇટને લોન્ચ કરવામાં આવેલું. કયા રોકેટની મદદથી? તો એટલાસ V401ના મદદથી. 26 નવેમ્બર 2018ના રોજ ભારતમાં પંજાબના ગુરુદાસપુર જિલ્લાના માન નામના ગામમાં કોના દ્વારા કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુના હસ્તે ગુરુદાસપુર જિલ્લાના માન નામના ગામમાં કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પણ મિત્રો પ્રશ્નો ખૂબ અગત્યનો પરીક્ષાલક્ષી બની રહેશે. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકે જીનેટિક એટીટેડ બાળકને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો છે? તો તાજેતરમાં ચીનના વૈજ્ઞાનિકે જીનેટિકલી એડિટેડ બાળકને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો છે. તાજેતરમાં ચીનના કયા વૈજ્ઞાનિકે જીનેટિકલી એડિટેડ બાળકને જન્મ આપ્યા હોવાનો દાવો કર્યો છે? તો જિયાન કુઈ નામના વૈજ્ઞાનિકે આ દાવો કરેલો છે.
ગુજરાત રાજ્યના નવા મુખ્ય કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો, આ પ્રશ્ન ખૂબ અગત્યનો બની રહેશે. ગુજરાત રાજ્યના નવા મુખ્ય કમિશનર તરીકે અરુણ એસ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવેલી છે. હોકી વર્લ્ડ કપ 2018ની ઓપનિંગ મેચમાં ભારતનો કઈ ટીમ સામે વિજય થયો હતો? તો હોકી વર્લ્ડ કપ 2018માં ઓપનિંગ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની મેચ હતી, જેમાં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે વિજય થયેલો હતો. 29 નવેમ્બર 2018ના રોજ ઇસરો દ્વારા કુલ કેટલા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે? તો 31 ઉપગ્રહો જે ઇસરો દ્વારા 29 નવેમ્બર 2018ના રોજ લોન્ચ કરવામાં આવેલા છે. 29 નવેમ્બર 2018ના રોજ ઇસરો દ્વારા 31 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે, તેમાં ભારતના કયા ઉપગ્રહનો સમાવેશ થાય છે? તો મિત્રો, હાઇસિસ નામનો ઉપગ્રહ છે, તેમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. 29 નવેમ્બર 2018ના રોજ ઇસરો દ્વારા કયા રોકેટની મદદથી કુલ 31 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા? તો PSLV C-43ની મદદથી આ 31 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવેલા, જેમાં ભારતનો એક ઉપગ્રહ હાઇસિસનો પણ સમાવેશ થાય છે. પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે છે કે હાઇસિસ કયા રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલો, કદાચ 31 ના પૂછે અને હાઇસિસ પૂછે, તો PSLV C-43ની મદદથી હાઇસિસને લોન્ચ કરવામાં આવેલો. ભારતના સૌથી શક્તિશાળી ઇમેજિંગ ઉપગ્રહ હાઇસિસનું પૂરું નામ શું છે? તો હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ તેનું પૂરું નામ હાઇસિસનું છે. 29 નવેમ્બર 2018ના રોજ ઇસરો દ્વારા વિદેશના કુલ 30 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. આ 30 ઉપગ્રહોમાં સૌથી વધુ ઉપગ્રહ કયા દેશના હતા? તો અમેરિકા દેશના સૌથી વધુ ઉપગ્રહો આ 30માંથી હતા. 29 નવેમ્બર 2018ના રોજ ઇસરો દ્વારા ક્યાંથી એક સાથે 31 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા? તો શ્રી હરિકોટાથી આ જે 31 ઉપગ્રહો છે એ લોન્ચ કરવામાં આવેલા PSLV C-43 રોકેટની મદદથી, જેમાં ભારતના હાઇસિસનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર થયેલા બિલ અનુસાર મહારાષ્ટ્રમાં મરાઠાઓને કેટલા ટકા અનામત આપવામાં આવશે? તો મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16% અનામત આપવાનું બિલ પસાર થઈ ચૂક્યું છે. ત્યારબાદ વાત કરીએ તો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2018ના વિજેતા ખેલાડીનું નામ શું છે? તો 2018 વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના વિજેતા ખેલાડીનું નામ છે મેગ્નસ કાર્લસન. ત્યારબાદ વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં વિશ્વ એઇડ્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સમગ્ર વિશ્વમાં વિશ્વ એઇડ્સ દિવસ તરીકે 1 ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે. દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો હતો? તો 1988ના વર્ષથી દર 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિન ઉજવવાનું નક્કી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018ની વિશ્વ એઇડ્સ દિવસની થીમ શું હતી? તો વર્ષ 2018ની વિશ્વ એઇડ્સ દિવસની થીમ નો યોર સ્ટેટ્સ, એ તેની 2018ની વિશ્વ એઇડ્સ દિવસની થીમ હતી, નો યોર સ્ટેટ્સ. ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શ્રી સુનિલ અરોરાની નિમણૂક કરવામાં આવેલી છે. મિત્રો, આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બની રહેશે. શ્રી સુનિલ અરોરા ભારતના કેટલામાં મુખ્ય ચૂંટણી કમિશનર બનશે? તો 23માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શ્રી સુનિલ અરોરાની ભારતમાં નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં ગુજરાતી ભાષા કયા ક્રમે આવે છે? તો દ્વિતીય ક્રમે ગુજરાતી ભાષા આ બાબતમાં આવે છે. ત્યારબાદ મિત્રો, ISSF બ્લુ ક્રોસ એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય ખેલાડીનું નામ શું છે? તો આ ખેલાડીનું નામ છે શ્રી અભિનવ બિંદ્રા, કે જેમણે ISSF બ્લુ ક્રોસ એવોર્ડ જીતી લીધો છે. તો મિત્રો, આ હતી તારીખ 9/12 થી લઈને 15/12 સુધીના કરંટ અફેર્સના વિડીયોના અગત્યના પ્રશ્નોની આ ચર્ચા.
आशा राखीए छीए आपने आ अमारो वीडियो लेक्चर जरूरथी पसंद आव्यो छे। जो आपने अमारो आ वीडियो पसंद आव्यो होय तो जरूरथी लाइक करजो, आपना मित्रों सुधी अवश्य ने अवश्य शेर करशो, अने जो आपे अमारी चेनल ने सब्सक्राइब न करी होय तो अवश्य ने अवश्य अमारी चेनल ने सब्सक्राइब करो अने बाजूनुं बेल आइकन प्रेस करवानुं भूलता नहीं, जेथी करीने अमारा दरेक नवा आवता वीडियो आपना सुधी प्रथम आपने मळी रहे। तो ફરી મળીશું કરંટ અફેર્સના એક નવા વિડીયો લેક્ચર સાથે, ત્યાં સુધી રજા લઈએ છીએ। જય હિન્દ, જય ભારત।